नवसारी शहर में वरसेला धोधमार वरसाद ने कारण जनजीवन प्रभावित बन्यु छे। भारे वरसाद कारण शहर जूना थाना विस्तार में आवेली गैस एजेंसी गोडाउन में पानी भराई गया छे। तो आ साथ ज त्रण दीवालो तोड़ी 370 जेटली खाली बॉटलो पानी प्रवाह में तणाई गया था। जे दृश्य सोशियल मीडिया में चर्चा विषय बन्यो छे। जो कि भारे वरसाद कारण गैस एजेंसी ने 10-12 लाख रूपया नुकसान थवानु एजेंसी संचालक जणाव्यु छे। निकळवानी જગ્યા ઓછી એક્ચ્યુઅલી નીચે બડા ભૂંગળા ભી નાખેલા પણ ભૂંગળાથી ભી ઓવરફ્લો પાણી વધારે થતો હતો એટલે ભોડાવની પહેલા મેઇન દીવાલ તોડ નાખી ત્યાર પછી પાછળની દીવાલ તોડી ત્યાર પછી પાછળની દીવાલ તોડીને સિલિન્ડર બધા ગાડી જાડી જંગલમાં નીકળી ગયા। વડોદરાના મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરનાર બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા। અમિત લિંબચિયા અને આકાશ નાઈ જામીન ઉપર મુક્ત થયા હતા। વડોદરા કોર્પોરેશનના શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબચિયાના સાડા અને સાડુ ભાઈની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શનિવારે ધરપકડ કરી હતી। મેયર નિલેશ રાઠોડના ભાઈની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી। ઉપલેટામાં અતિ જર્જરિત બિલ્ડિંગનું સમારકામ કરવા માટે લોકોની માંગ ઉઠી છે। બસ સ્ટેન્ડ નજીક રવિ ટાવર છેલ્લા ઘણા સમયથી જર્જરિત છે, તો લોકો વર્ષોથી જર્જરિત ટાવરમાં કેટલાક રહેણાંક મકાનોના રહેવાસી રહે છે। તો અતિ જર્જરિત બિલ્ડિંગને વરસાદી સિઝનમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે લોકોએ તેના રિપેરિંગની માંગ કરી હતી। જો કે એક દિવસ અગાઉ ભારે વરસાદને કારણે 3 માળના મકાનની છત ધરાશાયી થઈ હતી। સદનસીબે કોઈ બહાર ન હોવાથી જાનહાનિ થવા પામી નથી। આ બિલ્ડિંગના જે જે માલિક હોય જેને જેની માલિકી હોય એને કાંઈને રિપેર કરાવડાવી લેવી જોઈએ અને નગરપાલિકાએ પણ આની અંદર થોડું ધ્યાન દઈ અને શું કાર્યવાહી કરી શકાય, કેવી રીતે આ જાનહાનિ થતી બચાવી શકાય એના માટેની આગળ ઉપરની કાર્યવાહી પણ કરવી જોઈએ। નવસારી શહેરમાં માત્ર 4 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નવસારી શહેરના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। તો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ખાડીઓ અને ગટરનું મેનેજમેન્ટ યોગ્ય રીતે ન કરતા ઓછા વરસાદે પૂરની સમસ્યા જોવા મળી હતી। વર્ષોથી નવસારી શહેરમાં કેટલાક બિલ્ડરોએ ડ્રેનેજનું જોડાણ વરસાદી ગટરમાં કર્યાની ફરિયાદો સામે આવી છે, પરંતુ પાલિકાએ બિલ્ડરો સામે પણ લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરી નથી। પાલિકાની ટીમે શહેરમાં ખડકાયેલા કચરા અને ગંદકીને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ પાલિકા પ્રમુખે કહ્યું હતું કે ભવિષ્યમાં ફરીવાર નવસારી શહેર કુદરતના કહેર સામે લાચાર ન બને તે માટે સર્વે કરાશે। નવસારી શહેરના જે મેઇન રસ્તાઓ છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હેવી ફ્લડેડની સિચ્યુએશન ઊભી થઈ હતી। આ પરિસ્થિતિની અંદર નગરપાલિકાની ટીમો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અત્યારે પરિસ્થિતિ ટોટલી કંટ્રોલમાં છે। જે મેઇન રસ્તાઓ છે, જાહેર જગ્યાઓ છે અને લોકોના ઘરોમાંથી પણ પાણી રિસેટ થઈ ગયા છે। નગરપાલિકાની જે ટોપ પ્રાયોરિટી અત્યારે છે એ નીચાણવાળા વિસ્તારોમાં પ્રોપર રીતે ક્લીનલીનેસ સાફ સફાઈ થાય તેના પર નગરપાલિકા દ્વારા ફોકસ કરવામાં આવી રહ્યું છે।